वेलकम बैक। बात करिए फीमां राहत क्यारे मळशे। जी हां, फीनी अंदर वधारो जे थई रह्यो छे तेने रोकवा माटे अने फी न भरवानी लईने केटलुक डिस्काउंट मळे तेनी राह जोई रह्या छे वालीओ। कोरोना काळमां स्कूल फीमां वालीओने राहत आपवा मामले राज्य सरकार विचार करी रही छे। टूंक ज समयमां आ मामले निर्णय आवी शके छे त्यारे संभवित फी घटाडा मामले सूरतना शाळा संचालकोमां नाराजगी जोवा मळी रही छे। संचालकोनું કહેવું છે કે સ્કૂલની સ્થિતિ પહેલેથી જ ખરાબ છે અને વાલીઓ એવી માંગ કરી રહ્યા છે કે ફીમાં ઘટાડો થાય। ઘટાડા બાદ પણ ફી નથી ભરી રહ્યા કેટલાક વાલીઓ। ગયા વર્ષે પણ ફી ઘટાડવામાં આવી, સ્કૂલે એટલે ખર્ચ પણ કરવાનો હોય છે। વાલીઓએ સમજીને ફીમાં ઘટાડો કરવાનો આગ્રહ ન રાખવો જોઈએ તેવું સંચાલકોનું કહેવું છે। ફી ઘટાડાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા ગમે ત્યારે જાહેરાત કરી શકે છે, જો કે તે પહેલા ઝી 24 કલાકની ટીમ સુરતના શાળા સંચાલકો અને આચાર્ય પાસે પહોંચી છે ત્યારે તેઓની શું માંગ છે તે જાણવા માટે આપણે પ્રયત્ન કરીએ। જી સર, જે રીતે ભૂપેન્દ્ર ચુડાસમા ફીને લઈને એક મહત્વનો નિર્ણય કરી શકે છે, શું કહેશો? ફી ઘટાડો 2020-21માં તો ઓલરેડી કરી દીધેલો છે 25%, અને હવે શાળાઓ પણ શરૂ થવા જઈ રહી છે। ગયા વર્ષની ઘણી બધી ફી હજી બાકી છે, બધી સ્કૂલોને પૂરી ફી 25% ઘટાડ્યા પછી પણ વાલીઓએ ફી ભરી નથી। આવા સંજોગોની અંદર સરકાર જો હવે ફી ઘટાડો કરશે તો શાળાઓને પોતાની આર્થિક મુશ્કેલીઓ વધતી જશે, કારણ કે સ્ટાફનો પગાર ચૂકવવાનો છે। ઓનલાઈન એજ્યુકેશન ચાલતું હતું ત્યારે પણ સ્ટાફનો પૂરેપૂરો પગાર અપાયેલો છે, અને અત્યારે પણ હવે જ્યારે ઓફલાઈન એજ્યુકેશન સ્ટાર્ટ થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે હવે તો બધું લગભગ ખુલી ગયું છે અને શાળાઓ પણ ખુલવા જઈ રહી છે, ત્યારે આ વર્ષે ફી ઘટાડવું એ મારા દ્રષ્ટિએ બહુ યોગ્ય નથી। અને કદાચ સરકાર ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય લે તો કહેવાય નહીં। ખાસ કરીને વાલીઓ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે ફીમાં ઘટાડો કરવામાં આવે, તો એને લઈને શું કહેશો? વાલીઓને બીજી કોઈ જગ્યાએ કોઈ ખર્ચ નડતા નથી, ફક્ત બાળકોની ફી માટે જ કેમ વાલીઓ આટલા બધા જે શું થઈ જાય છે ખબર નથી પડતી, કારણ કે વાલીઓ દરેક જગ્યાએ જે કંઈ ખર્ચ કરવાના હોય તે ખર્ચ કરે જ છે। તો હું ચોક્કસ એવું કહું વાલીઓને કે શૈક્ષણિક સંસ્થાઓને જો જીવંત રાખવી હોય તો ફી ઘટાડવાના પ્રશ્નને હવે તમે ત્યાં જ પડતો મૂકી દો, કારણ કે મોટાભાગની શાળાઓની ફી FRCA નક્કી કરેલ ફીના ધોરણ કરતાં પણ ઓછી ફી છે, અને આવા સંજોગોમાં જો ફી ઘટાડવામાં આવે તો શાળાઓએ કઈ રીતે આગળ વધવું? ઓલરેડી ગયા વર્ષે જે 25% ફી ઘટાડેલી છે એને શાળાને કમ્પ્લીટ ઊભા થતાં થતાં હું માનું છું 4-5 વર્ષ નીકળી જશે આ જે મુશ્કેલ ખાદ પડી છે એમાંથી બહાર નીકળતા। તો હવે જો ફી ઘટાડવાનો આવે તો ઘણી બધી શાળાઓ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાય છે। શાળાના આચાર્ય આપની સાથે જોડાયા છે। જી મેડમ, જે રીતે શિક્ષણ મંત્રી 1-2 દિવસમાં ફીને લઈને મહત્વની જાહેરાત કરશે, શું કહેશો? નમસ્કાર, મારી વિનમ્ર અપીલ છે કે હવે શાળાઓને માનસિક વ્યથામાંથી દૂર કરવામાં આવે, પછી સરકાર તરફથી હોય કે સમાજ તરફથી હોય। શાળાએ શિક્ષણનું યોગ્ય માધ્યમ છે, એટલું જ નહીં શાળાએ બાળકોના સંસ્કૃતિકરણનું પણ યોગ્ય માધ્યમ છે। ઘણી બધી તકલીફો આ 2 વર્ષ દરમિયાન વેઠી છે, શિક્ષકોના પગાર યથાવત ખર્ચાઓ, મેં આગળ પણ કહ્યું છે કે જો શાળાના અસ્તિત્વનું જોખમ આવશે તો બાળકોના શિક્ષણનો પ્રશ્ન અને બાળકની સાથે સમાજની સંસ્કૃતિનો પ્રશ્ન બહુ મોટો સમાજે વેઠવો પડવાનો છે। માટે વાલીઓ પ્લીઝ વિચારો અને તમે ડેસ્ટિનેશન્સ વિચારો, શનિ રવિ સાપુતારા ફૂલ છે, શનિ રવિ ડાંગ આહવા ફૂલ છે, શનિ રવિ લારીઓ ફૂલ છે, શનિ રવિ હોટલો ફૂલ છે, સાંજે તમે જુઓ તો ટ્રાફિક ફૂલ છે, પેટ્રોલનો ભાવ વધારો નડતો નથી, ડીઝલનો ભાવ વધારો નડતો નથી, તેલના ભાવ વધ્યા છે, અનાજના ભાવ વધ્યા છે, માત્ર ભાવ વધારો વધે જ્યારે ચૂકવાય છે ત્યારે ફીમાં જ તમને તકલીફ છે, અને શેના માટે હોઈ શકે? મને લાગે છે મનોવલણ બદલવાની જરૂર છે, અને મનોવલણ બદલીને સરકાર શાળાની સાથે રહે, નહીંતર ખાનગી શાળા અસ્તિત્વનું બહુ મોટું જોખમ ઊભું થાય એમ છે। જી આપણે જે રીતે સાંભળ્યું તે રીતે ક્યાંક ને ક્યાંક ફી ઘટાડાને લઈને જે રીતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા જે રીતે જાહેરાત કરનાર છે ત્યારે શિક્ષણવેદો છે તેમના દ્વારા એક જ માંગ છે કે ફી ઘટાડો કરવામાં નહીં આવે, કારણ કે પહેલેથી જ જે સ્કૂલની જે આર્થિક પરિસ્થિતિ છે ખૂબ જ નબળી છે, ત્યારે જો વધુ ફી ઘટાડો કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક જે ખાનગી સ્કૂલનું જે અસ્તિત્વ છે તે પૂરું થઈ જશે તેવી ભીતિ પણ સેવામાં આવી રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।